આપ જોઈ રહ્યા છો વોર્ડ નંબર 4 પામલીવની બાજુમાં વિઠ્ઠલનગર 2 જ્યાં ડ્રેનેજની સમસ્યા છેલ્લા 10 દિવસથી છે. મેઇન ડ્રેનેજ ઓવરફ્લો થઈને રહીશોના ઘરની અંદર સંડાસ બાથરૂમ ઓવરફ્લો થાય છે. ઘણીવાર કોર્પોરેશનના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આનું કોઈ નિરાકરણ આવતું નથી, તો તમામ રહીશો એ આક્રોશ વ્યક્ત કરે છે. ઘણા ટાઈમથી આ સમસ્યા નિકાલ નથી આવતો, માટે આપશ્રીને નમ્ર વિનંતી કમિશનર સાહેબ કે આનું તાત્કાલિક નિવારણ થાય. અને ઘણા લોકો આના ગંદકીના લીધેથી બીમાર છે અને હોસ્પિટલમાં એડમિટ બી છે. આપ જોઈ રહ્યા છો સાહેબ, માનનીય મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે, આપને નમ્ર વિનંતી છે આનો તાત્કાલિક ઉકેલ મળે અને એને વ્યવસ્થિત કામ થાય એ આપને અપીલ છે. વિજયભાઈ ભરવાડ, વોર્ડ નંબર 4 પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી, વડોદરા. ધન્યવાદ સર. આપ જોઈ રહ્યા છો આ નાના ભૂલકાઓની આંગણવાડી, જે ભવિષ્ય માટે શિક્ષા અભિયાનની અંદર જે ઉપયોગી છે એવી જ આંગણવાડી આ અત્યારે બેહાલ હાલતમાં પડી છે. ત્યાં દુનિયાભરના જ્યાં છોકરાઓનું ભવિષ્ય નાના ભૂલકાઓનું ત્યાં આપ જોઈ રહ્યા છો. આ વિઠ્ઠલનગર વિભાગ 2 પામ વ્યૂની બાજુમાં સ્વચ્છતા અભિયાન શું છે? સ્વચ્છતા અભિયાન મેયરશ્રીને વારંવાર રજૂઆત કરવાથી કાઉન્સિલરોએ કમિશનરને મેયરશ્રીને વારંવાર રજૂઆત કરી છે, છતાં આનો કોઈ નિકાલ નથી આવતો. તો શું અધિકારીઓના ધ્યાનમાં નથી આવતું? આ જે ગરીબ લોકો રહે છે વસ્તીમાં તે આપ જોઈ રહ્યા છો. વિનોદભાઈ ભરવાડ, વોર્ડ નંબર 4 પ્રમુખ, ભારતીય જનતા પાર્ટી. આપ જોઈ રહ્યા છો વિઠ્ઠલનગર 2 સ્થાનિક રહીશો એ આક્રોશ જગાવી અને કોર્પોરેશનની કામગીરી એમને બરાબર નથી અને ઘણા ટાઈમથી લોકોએ રજીસ્ટર અરજી કરી છે કમિશનર વોર્ડ ઓફિસમાં અધિકારીઓને, પણ કોઈ નિકાલ થયો નથી. કેટલાય સમસ્યા અમાર આ મંદિર છે, માતાજીના મંદિરની આગળ ડ્રેનેજ લાઈન ઉભરાય છે. હવે પવિત્ર સ્થાનની આગળ આવું થઈ રહ્યું હોય તો બીજી જગ્યાએ શું ના થાય? આ પવિત્ર સ્થાન છે, પવિત્ર સ્થાનની જગ્યાએ આવું થઈ રહ્યું છે, તંત્ર થોડુંક તો ધ્યાન આપવું જોઈએ ને. વિઠ્ઠલનગર વિભાગ 2 સિદ્ધેશ્વર ઓનેસ્ટ અને પ્રાઇમ વ્યૂ ગટર લાઇનની ડ્રેનેજની લાઇન ઉભરાતા અહીંના બાળકો હોસ્પિટલમાં છે અને કેટલાય સમયથી અમે ઓનલાઈન 9 નંબર વોર્ડમાં કમ્પ્લેન આપતા આજ સુધી હજુ કામ થયું નથી. અત્યાર સુધી એવું કહે છે કે થઈ જશે તો અત્યાર સુધી કોઈ આવ્યા નથી. બીજું કે સિદ્ધેશ્વર ઓનેસ્ટની લાઇન પણ અંદર નાખેલ છે તે, અને અમારી જે લાઇન છે એ બિલકુલ નાની છે અને એની પજેશન વગેરે એ લોકોએ અંદર નાખેલ છે. અને અત્યારે રોગચાળો એટલો ફેલાઈ ગયો છે કે અહીંયા કોઈ રહેવાતું નથી. સફાઈ અભિયાન માટે અમે ફોન કરીએ છીએ અને બધું બતાવીએ છીએ. આ આંગણવાડી કેટલા સમયથી અહીંયા આંગણવાડી છે, આંગણવાડીમાં જોવા એ લોકો આવતા નથી અને ફોટા પર ફોટા મોકલે છે. ફોટા જોવા જોઈને કહે છે અમે મોકલે છે. વોર્ડ નંબર 9માં કેટલાય સમયથી અમે બતાવીએ છીએ. બીજું આ તમે જોઈ રહ્યા છો બધી આ કચરાપેટી ગંદકી બધું જ અહીંયા એટલું ફેલાઈ રહ્યું છે ને, અહીંના આજુબાજુના રહીશોને એટલી તકલીફ પડી રહી છે કે એની કોઈ સમસ્યાનો હલ થતો જ નથી. બાળકો હોસ્પિટલમાં અને 4 થી 5